હવે વાત શ્વાનના જીવલેણ હુમલાની. જામનગરમાં રખડતા શ્વાનનો આતંક વધી રહ્યો છે. બાળકો પર શ્વાનના હુમલાની વધુ બે ઘટના સામે આવે છે. શહેરના બાલકેશ્વરી વિસ્તારમાં 5 વર્ષની બાળકી પર હુમલો કરતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. આ તરફ ધ્રોલ ગામમાં ખેત મજૂર પરિવારની 2 વર્ષની બાળકી પર શ્વાને હુમલો કરી દીધો, જેમાં તેને ગંભીર ઇજાઓ પહોંચી છે. બંને ઘટનાઓમાં બાળકીઓ ઘર નજીક રમતી હતી અને આ દરમિયાન શ્વાને હુમલો કર્યો. હાલ જીજી હોસ્પિટલમાં બંને ઇજાગ્રસ્ત બાળકીઓની સારવાર ચાલી રહી છે. રખડતા ઢોર બાદ પાલતુ શ્વાનોના મામલે હાઈકોર્ટ ખાતે વાત કરવામાં આવી છે. હાઈકોર્ટમાં આ મુદ્દો પહોંચ્યો છે. અમદાવાદના ઇસનપુર પોલીસ સ્ટેશનમાં શ્વાન કરડવા અંગે ફરિયાદ નોંધાઈ છે. શ્વાન માલિકની બેદરકારીથી અગવડતા થતી હોવાની પણ રજૂઆતો સામે આવી હતી અને જે તે સમય આ મામલે સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી અને જેમાં 2 વર્ષ બાદ પણ ન્યાય કાર્યવાહી આગળ ન વધતા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી. હાઈકોર્ટે અરજીમાં વયમનસ્ય રાખ્યા વગર 30 દિવસમાં સુનાવણી કરવા આદેશ આપ્યો છે. સાથે જ મેટરનો મેરિટ પર યોગ્ય રીતે નિકાલ કરવા હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટને સૂચન પણ કર્યું છે. ન્યાયમાં વિલંબ એ અન્યાય હોવાની પણ હાઈકોર્ટે ટકોર કરી છે. હાઈકોર્ટે આ અરજી ખૂબ જ ગંભીરતાપૂર્વક લીધી છે. નીચેની કોર્ટના વર્તણૂકને પાયાથી વખોડી નાખી છે અને ટ્રાયલ કોર્ટને એવી સૂચના આપી છે કે કોઈ પણ પ્રકારના વૈમનસ્ય રાખ્યા વગર આજની તારીખથી 30 દિવસમાં સુનાવણી કરીને મેટરને મેરિટ્સ ઉપર યોગ્ય રીતે નિકાલ કરવો. સુરતમાંથી જોખમી સ્ટન્ટનો વધુ એક વિડીયો વાયરલ થયો છે. ચાલુ બાઇક ઉપર યુવકના જોખમી સ્ટન્ટ સામે આવ્યા છે. ભાથેના પર્વત પાટિયા બ્રિજનો વિડીયો હોવાનું હાલ અનુમાન સેવાઈ રહ્યું છે. જાહેર રસ્તા ઉપર છૂટા હાથે બાઇક ચલાવી રસ્તા પર અન્ય વાહન ચાલકોના જીવને જોખમમાં મૂક્યા. સ્ટન્ટ બાજ યુવક સામે સ્થાનિકોમાં હાલ રોષનો માહોલ છે. પછી દ્રશ્યો સામે આવ્યા છે. જાહેરમાં સ્ટન્ટ કરતો હાલ યુવકનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ સ્ટન્ટ કરતા અન્યોના જીવને પણ આ યુવક જોખમમાં મૂકી રહ્યો છે. જોઈ શકાય છે, છૂટા હાથે તે બાઇક ચલાવી રહ્યો છે અને તેનું બાઇક પણ ઘણી સ્પીડમાં હોય તેવું જણાઈ રહ્યું છે. આ વિડીયો હાલ સતત વાયરલ થઈ રહ્યો છે. વિડીયોના આધારે સમગ્ર મામલે તપાસ પણ કરવામાં આવી રહી છે. મહેસાણાના કડીમાં બાઇક ચોર શખ્સની કરતૂત સામે આવે છે. જાસલપુર રોડ પર ફ્લેટના પાર્કિંગમાં પડેલા બાઇકની ચોરીની ઘટના સામે આવે છે. મહલ હિલ પેલેસ ફ્લેટની પાર્કિંગમાંથી બાઇકની ચોરી કરી બાઇક ચોરો ઘટનાસ્થળેથી ફરાર થયા. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ હાથ ધરી છે. ભૂલકાઓ પાસે મજૂરીનો વિડીયો જૂનો હોવાનો ખુલાસો થયો છે. મહેસાણાની ખાનગી શાળાનો વિડીયો વાયરલ થયો હતો. વિદ્યાર્થીઓ પાસે ચણતર માટે ઈંટો ઉપાડાવી હતી. મોઢેરા રોડ પર આવેલી કાવેરી સ્કૂલનો આ વિડીયો હાલ વાયરલ થયો છે. વાયરલ વિડીયો 1 વર્ષ જૂનો હોવાનું પ્રિન્સિપાલ અશ્વિન પટેલનું નિવેદન છે. સ્કૂલમાં સ્ટેજ બનાવવાનું હતું અને જેનો અમે કોન્ટ્રાક્ટ આપ્યો હતો, જેને બધું જ કામ કરવાનું હતું. પ્રિન્સિપાલ કામ પૂરું થયા બાદ થોડી ઈંટો વધી હતી તેવું જણાવ્યું છે. વિદ્યાર્થીઓએ જાતે જ શિક્ષકને કીધું કે અમે આ ઈંટો ખસેડી દઈએ છે તેવું પણ આચાર્ય અહીંયા ઉમેર્યું છે અને ત્યારબાદ વિદ્યાર્થીઓએ આ ઈંટો ખસેડી હતી. આ વિડીયો લગભગ 1-1.5 વર્ષ જૂનો હશે. અત્યારે હાલ તો અમારી શાળામાં કોઈ કામ ચાલતું નથી. શાળાની અંદર અમારે એક સ્ટેજ બનાવવાનું હતું, એટલે સ્ટેજ અમે કોન્ટ્રાક્ટ ઉપર જ આપેલું હતું અને કોન્ટ્રાક્ટરને જ બધું કામ કરાવવાનું હતું. પણ જે કામ પત્યું એના પછી થોડી ઘણી ઈંટો વધી હતી, એટલે એક કાર્યક્રમ હતો બાળકોનો મેદાન ઉપરનો, એટલે ઈંટો વધેલી હતી. એટલે બાળકોએ જો જાતે ટીચરને કહ્યું કે અમે આ ઈંટો ખસેડી દઈએ અને ટીચરો જોડે રહી અને એ થોડી વધેલી ઈંટો હતી 100-200 જેવી, એ ઈંટો બાળકોએ ખસેડી. આ બાળકો પાસે ઈંટો ઉપાડવી એ બિલકુલ યોગ્ય પ્રકારની પ્રવૃત્તિ નથી. આવી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ બાળકો પાસે કરાવી શકાતી નથી. બાળકો શૈક્ષણિક કામગીરી માટે શાળાની અંદર આવતા હોય છે ત્યારે શૈક્ષણિક અને અમુક પ્રકારની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ બાળકો પાસે કરાવવાની હોય છે. કે જ્યારે થોડાક સમય પહેલાં શાળાની અંદર કામ ચાલતું હતું ચણતરનું,
તો એ વખતે જે ઈંટો નીચે પડી હતી એની જે મજૂરી હોય ઉપરના માળે બે માળના ઉપરના ધાબા ઉપર લઈ જવા માટે લગભગ 7-8 હજાર જેટલી મજૂરી થતી હોય છે અંદાજિત. તો આ મજૂરી બચાવવા માટે સંચાલક અને આચાર્યએ બાળકોનો ઉપયોગ કર્યો હોવાનું કહી શકાય આમાં, કે બાળક જોડે ક્યારે આ પ્રકારનું કામ ન જ કરાવી શકાય. કારણ કે હું શિક્ષક છું, હું બાળકના હિતની અંદર ભણાવતી વખતે પણ હું એકાદ લાફો પણ મારી શકતો નથી, એમને સજા કરી શકતો નથી. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. બધું જોયું છે. છેલ્લા કેટલાય દિવસોથી રાજ્યના કેટલાય વિસ્તારોમાં દીપડાની હાજરી જોવા મળી રહી છે. પોરબંદર, બનાસકાંઠા, રાજકોટ અને સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં ખૂંખાર દીપડાથી ગામ લોકો અને ખેડૂતોમાં ફફડાટ ફેલાયો. પોરબંદરના ઇન્દિરાનગર વિસ્તારમાં દીપડાના આટા ફેરા જોવા મળ્યા. દીપડો ગલુડિયાનો શિકાર કરતો સીસીટીવીમાં કેદ થયો. આ તરફ બનાસકાંઠાના થુર ગામમાં દીપડાની દહેશત છવાઈ. ગામની સીમમાં દીપડો દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે. સ્થાનિકોએ વિડીયો વાયરલ કરી દીપડાને તાત્કાલિક પાંજરે પૂરવા માંગ કરી. તો રાજકોટના વાઘુદળમાં આવેલા મિયાવાકી પ્લાન્ટેશન પાસે દીપડો દેખાયો હતો. દીપડાના આતંક વચ્ચે નવસારીમાં વન વિભાગે કર્યું બુદ્ધિનું પ્રદર્શન. જાણે વન વિભાગને દીપડો પકડવો જ ન હોય તે રીતે દીપડાને પૂરવા મુકાયેલું પાંજરું ખુલ્લું રાખવાની બદલે બંધ રાખ્યું. નવસારીના ચીખલી તાલુકાના રાન વેરીકલ્લી ગામે લોકો દીપડાની દહેશતથી ફફી રહ્યા છે. લોકો ઈચ્છી રહ્યા છે કે દીપડો ઝડપથી પાંજરે પુરાઈ જાય અને કામ ધંધે લાગે પોતે. પણ વન વિભાગ જાણે પોતાની મસ્તીમાં મસ્ત છે, તે તો દીપડાને પાંજરે પૂરવાના મૂડમાં જ નથી. નવસારીના ચીખલી તાલુકાના રાનવેરીકલ્લા ગામ નજીક બંધ પાંજરા જોવા મળ્યા. ગ્રામજનોના જણાવ્યા અનુસાર 10 દિવસથી પાંજરાનો દરવાજો બંધ છે. દીપડાને પકડવા માટે મારણ પણ મૂક્યું નથી. વન વિભાગના અધિકારીઓએ પાંજરું મૂકી માત્ર ખાના પૂરતી કરી હોય તેવું જોવા મળી રહ્યું છે. એટલે પાંજરું હાલ તો શોભાના કાઠિયા સમાન બન્યું છે. આદમખોર દીપડાનો આતંક હવે શહેર શહેર વધી રહ્યો છે. જંગલ છોડી દીપડાઓ રહેણાંક વિસ્તારમાં પહોંચી જતા લોકો થરથર ધ્રુજી રહ્યા છે. હવે તો દીપડાઓ સૌરાષ્ટ્રના સીમાડાઓ સુધી પહોંચી ગયા. સૌરાષ્ટ્રની રાજધાની કહેવાતા રાજકોટ શહેરમાં દીપડાએ ધામા નાખતા રાજકોટના લોકોમાં દહેશત ફેલાઈ ગઈ. રાજકોટની ભાગોળે મનપાના મિયાવાકી પ્લાન્ટેશન પાસે જ દીપડાએ દેખા દેતા વાઘુદળના ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. વાઘુદળમાં 4 દિવસથી દીપડાએ ધામા નાખ્યા છે. આ અંગે વન વિભાગને જાણ કરાતા વન વિભાગના સ્ટાફ દ્વારા દીપડાનું લોકેશન મેળવવાના પ્રયત્નો કર્યા. સાથે જ વન વિભાગે જ્યાં સુધી દીપડો ન પકડાય ત્યાં સુધી ગામના લોકોને સતર્ક રહેવા અપીલ કરી. હાલ ગામમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા પેટ્રોલિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. સાબરકાંઠામાં આખલાઓ આતંક મચાવી રહ્યા છે. રગવાયેલા થયેલા આખલાઓની આડમાં જે આવ્યું તે શિકાર બની જાય છે. પણ સાબરકાંઠાના વિજયનગરમાં શિકારી જ શિકાર બની ગયો. જી હા, રોડ પર મોતની માફક દોડતો આખલો વહેલી સવારે એક કૂવામાં ધડાકાભેર ખાબક્યો. વિજયનગરના વાઘોડિયા વડલા પાસે આવેલા કૂવામાં આખલો ખાબકતા લોકોના ટોળે ટોળા ઉમટ્યા. બહાર નીકળવા માટે બહુ જ પ્રયાસ કર્યા પરંતુ જાતે નીકળી ન શકતા. અંતે લોકોએ તંત્રની મદદ લીધી. આખલાને બહાર કાઢવા પંચાયતે જેસીબી બોલાવવું પડ્યું. મહામહેનતના અંતે આખરે કલાકો બાદ આખલાને હેમખેમ બહાર કઢાયો હતો.